हेलो नमस्ते विद्यार्थी मित्रों, नोबल स्कूल ग्रुप एंड वासुदेव विद्यालय द्वारा हूँ डांगासोर आपसનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે આજે જંગલ બુક પાર્ટ 4 છે ને એની અંદર વાર્તા સાંભળવાની છે. એનું નામ છે સિંહ સાહેબની પૂંછ. આપણે જે સ્વાધ્યાય પોથી છે એમાં આપણને ચિત્ર આપ્યા છે. હવે આમાંથી છે ને આપણે વાર્તા બનાવવાની છે અને કહેવાની છે. તો હું વાર્તા કહું છું એના ઉપર બધા ધ્યાન આપજો. એક મોટું જંગલ હતું. जंगल नो राजा सिंह हतो. जाते शिकार करे, पेट भरे, जेम जमे अने बाकी बधुं होय ए शियाळने पण खाय. शियाळने तो मजा आवी गई हती, कशु करवानुं नहीं, छतां पण जमवानुं मळी रहे. एक जंगल नी अंदर सिंह रहेतो हतो. एटले पछी भरपेट मतलब शिकार करे अने पछी भरपेट ए जमे छे अने शियाळ पण एनी साथे रहेतो. सिंहनुं वध्युं वध्युं होय ए પોતે ખાતો એટલે કઈ મહેનત ન કરવી પડે છતાં પણ એને જમવાનું મળી રહેતું. સિંહ ઘરડો થઈ ગયો હતો. હવે જાતે શિકાર કરીને ખાવા માટે જેટલી શક્તિ એનામાં ન હતી એટલે કે હવે સિંહ છે ને ઘરડો થઈ ગયો હતો. જાતે મહેનત કરી અને ખાઈ શકે એટલી એનામાં શક્તિ હતી નહીં. સિંહ અને શિયાળ 3-4 દિવસથી ભૂખ્યા હતા. એક દિવસ શિયાળે જોયું કે દૂરથી એક સસલો આવતો હતો. શિયાળે સિંહને સમજાવ્યું કે તમે થોડીક વાર મરવાનું નાટક કરો તો સસલાનો શિકાર કરી શકાય એમ છે. શિયાળની વાત માનીને સિંહ હલ્યા ચલ્યા વગર પડી રહ્યો. શિયાળ તો ખોટું ખોટું રોતું જાય અને સિંહ પર સૂકા પાંદડા નાખતું જાય. એટલે કે છે કે ખોટે ખોટે મરવાનું નાટક કરવાનું શિયાળ એને કહે છે કે છે ને તું મરવાનું ખોટે ખોટું નાટક કર અને હલ્યા ચલ્યા વગર તું ત્યાં પડ્યો રહે. સિંહ ઉપર સૂકા પાંદડા એ નાખ્યા કરતું જાય. સસલા એ આવીને પૂછ્યું, આ શું કરો છો શિયાળભાઈ? એટલે કે છે કે ત્યાં સસલું આવે છે અને પૂછે છે, તમે આ શું કરો છો શિયાળભાઈ? દેખાતું નથી, સિંહ રાજા મરી ગયા છે. તું પણ અહીં આવ અને રાજાજીને ગાઢવામાં મને મદદ કર. એટલે કે છે કે તું જોયો તો નથી કે અહીંયા સિંહ રાજા મરી ગયા છે. હવે તું અહીંયા આવ અને મને મદદ કર સિંહને ગાઢવા માટે. સસલાને થયું કે મરેલા સિંહ માટે શિયાળ દુખી થાય એવો નથી. એટલે કે જે પોતે મનમાં વિચારે છે કે આ ખોટે ખોટો નાટક કરતો એવું લાગે છે, કારણ કે સિંહ મરી જાય એની પાછળ આ દુખી થાય એવો માણસ મતલબ આ સસલો શિયાળ નથી. નક્કી કઈ ગડબડ લાગે છે. સસલો થોડી વાર સુધી પડેલા સિંહને બરાબર જોતો રહ્યો અને શિયાળને કહ્યું, તમારી કઈ ભૂલ થાય છે. હવે અહીંયા આપણે જોશું તો સસલો પણ કેટલું ચાલાક અને તૈયાર છે એની આપણને જાણ આગળ થશે. તમારી કઈ ભૂલ થાય છે. સિંહ મરી જાય એટલે એનું ફક્ત શરીર અકળ મતલબ કડક મતલબ શરીર સાવ નિર્જીવ અવસ્થામાં પડ્યું રહે, પણ એની પૂંછડી હલે. એટલે કે જે પોતે એક આઈડિયા લગાવે છે કે આ સિંહ સાચે મૃત્યુ પામ્યો છે કે ખાલી નાટક જ કરે છે. એ જાણવા માટે એને શું કર્યું, કેમ કે છે કે જોઈ કે સિંહ મરી છે ને તો એનું શરીર એકદમ અકળ એટલે કે એનું સ્થિર પડ્યું રહે, પણ એની પૂંછડી છે ને મરી જાય પછી પણ હલતી હોય. સિંહ રાજાની પૂંછડી તો જરાય હલતી નથી. ખોટું ખોટું સુતેલા સિંહે આ વાત સાંભળી. એટલે કે છે કે હવે સિંહે આ સુતા સુતા વાત સાંભળી લીધી. એને તરત જ પૂંછડી હલાવી. એટલે કે છે કે સિંહ આ વાત સાંભળીને એટલે તરત જ એને પૂંછડીને થોડી હલાવી. સસલાને સાચી વાતની ખબર પડી ગઈ. એટલે કે છે કે હવે આ પૂંછડી હાલી એટલે સસલાને સાચી વાતની ખબર પડી ગઈ કે આ સિંહ તો કેવો છે, જીવતો છે, કે તરત જ એ ત્યાંથી ભાગ્યો. સિંહ અને શિયાળ ફરીથી કોઈકને ફસાવવાની રાહ જોતા બેઠા રહ્યા. આ રીતના છે સસલું પોતાની સમજણ શક્તિથી ત્યાં સિંહ અને શિયાળની જાળમાં આવતા ફસાતા બચી ગયું. પોતે કેવો સરસ એવો દિમાગ વાપરે છે કે કોઈની જાળમાં પોતે ફસાતો નથી. એના માંથી નીકળવું હોય તો આપણે શું કરવું પડે. એટલે અહીંયા ચાલાક એવું અને એવું સસલું બતાવવામાં આવ્યું છે વાર્તામાં. હવે અહીંયા છે ને આપણને પ્રશ્ન નંબર 16 છે ને એમાં મિત્ર સાથે વાતચીત કરી અને સૂચના મુજબ કરો. હવે અહીંયા છે ને આપણે મિત્ર સાથે વાર્તા પર વાતચીત કરવાની છે અને વાર્તામાંથી યાદ રહેલા શબ્દ એમાંથી 6-7 શબ્દ છે ને તમારે શોધી અને લખવાના છે. જે વાર્તા હતી આપણી એની અંદર તમને જે શબ્દ ગમતા હોય એમાં તમારે લખવાના રહેશે. પ્રાણી આજે આપણે સસલું છે, શિયાળ છે,
सिंह छे ए लखी शको, जंगल लखी शको, आवा कोई भी शब्द तमे त्यां लखी शको छो। હવે પ્રશ્ન નંબર એની નીચેનો 16 માં જે બીજું છે ને એ લખવાનું છે, સાચું કે ખોટું કરી અને રાઇટિંગ નિશાની બોલીને બતાવો। હવે છે ને ત્યાં ચિત્ર આપ્યા છે, અહીંયા આપણને શિયાળ બોલે છે, તમે થોડીવાર મરવાનું નાટક કરો। હવે આ વાક્ય સસલું મતલબ શિયાળ બોલે છે કે નથી બોલતું, તો કે હા તમે મરવાનું નાટક કરો, આવું વાક્ય છે ને શિયાળ બોલે છે। તો ત્યાં બધાએ રાઇટ ની નિશાની અહીંયા કરવાની રહેશે પહેલામાં। પછી બીજું વાક્ય સિંહ બોલે છે, સસલાનો શિકાર કરી શકાય એમ છે, આ સિંહ વાક્ય બોલ્યું તો કે ના, અહીંયા આવશે ખોટું, આ વાક્ય સિંહ બોલતો નથી। પછી ત્રીજું, આ શું કરો છો શિયાળભાઈ, આ સસલું બોલ્યું હતું કે નહીં, તો કે હા આ વાક્ય સસલું બોલ્યું એટલે ત્યાં રાઇટ ની નિશાની કરવાની છે। પછી અહીંયા નીચે શિયાળ બોલે છે, દેખાતું નથી સિંહ રાજા મરી ગયા છે, આ વાક્ય શિયાળ બોલે છે, તો ત્યાં પણ સાચાની નિશાની કરવાની છે। હવે છેલ્લું, સસલું બોલે છે તમારી કઈ ભૂલ થાય છે, હવે આ વાક્ય સસલું બોલે છે તો કે ના એ બોલતું નથી, તો ત્યાં આવશે ખોટા નિશાની। હવે આ રીતના અહીંયા છે તમને રાઇટ રોંગ નિશાની કરવાની કીધી છે, તો અહીંયા આપણે આ રીતના નિશાની કરવાની રહેશે। હવે ત્યારબાદ ત્રીજું, સૌથી હોશિયાર કોણ હતું, આમાં સૌથી હોશિયાર છે ને સસલું જ હતું, તમને કોના જેવા થવું ગમશે, તો કે સસલા જેવું જ ગમે ને, કેટલું તૈયાર અને સ્માર્ટ હતું, ક્યાંય ઝાડમાં પોતે ફસાણું નહીં, એટલે બંનેમાં સસલું જ આવશે, એટલે ત્યાં આપણે સસલું જ લખવાનું થશે। તો આના પછીના નેક્સ્ટ વિડીયોમાં આપણે બધા ફરીવાર મળીશું, થેન્ક યુ।